जय श्री कृष्ण मित्रों, मारो गुजराती किचन में आपनो स्वागत छे। फ्रेंड्स, आज आपणे फटाफट कूकर में थई जाय एवो दूधी अने नाळियेरनो हलवो बनावीशुं। तो एना माटेनी सामग्री आपणे जोई लईशुं के एक कप नाळियेर छे एने मैं क्रश करेलू छे अने दूधीने पण आपणे छीणीशुं नहीं, फटाफट क्रश ज करी लईशुं। तो बे कप जेटली आपणे दूधी क्रश करेली लईशुं। तो आ दूधी लीधेली छे, खूब सरस कूणी एवी छे अने खूब सरस छे। तो आने हूँ पहला तो छाल उतारी लो, पछी आगळनी प्रोसेस करीशु। जुओ फ्रेंड्स, आनी छाल मैं उतारी लीधी छे। तो हवे बस आम ज रफली चॉप्ड करी लईशु। अने चोपर में आने फेरवी लईशु जेथी करीने आपणे छीणवामांथी पण मुक्ति मळी जशे। જુઓ ખૂબ સારી રીતે ક્રશ થઈ ગયું છે, આપ જોઈ શકો છો। હવે અહીંયા આપણે એક કુકર લઈશું। આ નાળિયેર છે એની છાલ ઉતારી અને આવી જ રીતે મેં ક્રશ કરી લીધું છે। તો હવે આમાં આપણે ભરી લઈશું અને બે કપ થાય એટલું દૂધીનું છીણ આપણે એડ કરીશું। જુઓ ફ્રેન્ડ્સ, આ એક કપ જેટલી થઈ ગઈ છે, આપ જોઈ શકો છો। તો આવી જ રીતે આપણે બીજો કપ પણ કરી અને એમાં એડ કરી દઈશું। તો હું બીજો કપ પણ કરી લઉં। જુઓ એવી જ રીતે આ બીજો કપ પણ આપણે આની અંદર એડ કરી દઈશું, સાથે જ અડધો કપ દૂધ લીધેલું છે એ પણ એડ કરી દઈશું। ગેસને ઓન કરી દઈશું અને એમાં એક ચમચી જેટલા કાજુના ટુકડા કરીને લીધેલા છે અને પાંચ નંગ બદામને મેં છાલ કાઢી પલાળી અને કાપીને લીધેલી છે, એ પણ આપણે સાથે જ એડ કરી દઈશું અને એક વખત આને હલાવી લઈશું। પાણી વધારે નાખવાનું નથી અથવા તો દૂધ પણ વધારે નાખવાનું નથી, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। આપ જોઈ શકો છો ખાલી આ ભીનું થાય એટલું જ નાખવાનું છે। તો હવે આને આપણે ઢાંકી અને ફૂલ તાપે બે વિસલ કરી લઈશું। તો આને હું બે વિસલ કરી લઉં। જુઓ ફ્રેન્ડ્સ, બે વિસલ વાગી ગઈ છે। તો હવે હું ગેસને બંધ કરી દઉં છું અને કુકરને સહેજ આપણે ઠંડુ કરી લઈએ ત્યાં સુધી રાહ જોઈશું। જુઓ ફ્રેન્ડ્સ, કુકરની બધી જ વરાળ ઉડી ગઈ છે અને આપણે એક વખત ચેક કરી લઈશું। જુઓ મિશ્રણ બફાઈ ગયું છે, છતાં પણ કોરું છે અને કુકરમાં ક્યાંય નીચે બેસેલું નથી, એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું અને હાથમાં લઈને એક વખત ચેક કરી લેશું। એકદમ સરસ એવું બફાઈ ગયું છે। તો હવે આપણે ફરીથી ગેસને ઓન કરીશું અને 2-3 મિનિટ માટે આમ જ શેકી લઈશું। હાલ આપણે ઘી નાખીશું નહીં, એ વાતનું ખાસ ધ્યાન રાખીશું। જો આવી જ રીતે મીડિયમ તાપે આપણે 2-3 મિનિટ માટે શેકવાનું છે અને ખાંડ પણ અત્યારે એડ નહીં કરીએ, 2-3 મિનિટ પછી જ ખાંડ એડ કરીશું, જેથી કરીને થોડો પણ કચાસનો ભાગ હોય તો દૂર થઈ જશે। જ્યારે તમે વેલી ખાંડ નાખી દો તો દૂધી કાચીને કાચી જ રહેશે, એટલા માટે આપણે ખાસ ધ્યાન રાખીશું। તો આને હું 2-3 મિનિટ માટે પકવી લઉં। જુઓ ફ્રેન્ડ્સ, નજીકથી બતાવું છું, તમે એક વખત જોઈ લો। ખાસ જુઓ, દૂધીનું પાણી હતું એ પણ ખાસું એવું બળવા માંડ્યું છે। તો હવે એમાં આપણે ખાંડ એડ કરી દઈશું। ખાંડ અહીંયા હું અડધો કપ નાખું છું એટલે માપે જ મીઠું થશે, જો તમારે તમારા ટેસ્ટ મુજબ વધારે ગળપણ ખાતા હોય તો નાખી શકો છો। અને આ ખાંડનું બધું જ પાણી આપણે બળવા દઈશું ત્યાં સુધી કરીશું અને તાપ આપણે મીડિયમ જ રાખીશું। અને ખાસ ફ્રેન્ડ્સ, આમાં હું બિલકુલ ફૂડ કલરનો ક્યારેય યુઝ નથી કરતી, જો તમને ગમે તો તમે ગ્રીન ફૂડ કલરનો યુઝ કરી શકો છો, પરંતુ
मने ए नथी गमतुं एटला माटे बने त्यां सुधी हुं जरूर वगरनुं एड नथी करती। अने खांड नाख्या पछी घणुं पाणी छूटे छे तो ए पाणीने बळता 3-4 मिनिट जेटलो समय थाय छे तो फरीथी आपणे आने बधुं पाणी बळे त्यां सुधी करी लेशुं। हाल पण आपणे घी नथी नाखता कारण के आपणे बिलकुल ओछा घीमां बनाववुं छे अने छतां पण बधा खाई शके एवो सरस टेस्टमां बने एवो बनाववो छे। એટલા માટે આપણે આવી નાની નાની વાતનું ખાસ ધ્યાન રાખીશું। તો આને આપણે પાણી વળવા દઈએ પહેલા તો જુઓ ફ્રેન્ડ્સ 18 મિનિટ થઈ છે અને આપ જોઈ શકો છો ઘણું બધું પાણી એકદમ બળી ગયું છે। માત્ર દબાવવાથી થોડું ઘણું પાણી આવે છે એટલું જ છે અને કુકરમાં કોઈ જગ્યાએ ચોટીઓ નથી એ પણ આપ સારી રીતે જોઈ શકો છો। જુઓ તો હવે એમાં આપણે આ 2 ટેબલ સ્પૂન જેટલો દૂધનો પાવડર છે એ એડ કરી દઈશું। અહીંયા તમારે માવો એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો। તો માવો તમારે 1/4 કપ જેટલો એડ કરવાનો રહેશે અને પરફેક્ટ માપે સરસ એવું થશે। સાથે જ અહીંયા આપણે હવે ઘી એડ કરીશું 1/2 ટેબલ સ્પૂન છે તો આપણે 2 વખત આવી રીતે ભરી અને એડ કરીશું એટલે 1 ટેબલ સ્પૂન ઘી થઈ જશે। જુઓ અત્યારે હું આ 1/2 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરું છું અને આને એક વખત સારી રીતે મિક્સ કરી લઈશું અને આમ જ બિલકુલ પાણી બળે ત્યાં સુધી હલાવીશું પછી જ બીજું 1/2 ટેબલ સ્પૂન જેટલું એડ કરીશું। તો આને હજુ આપણે 2 મિનિટ માટે થવા દઈશું। જુઓ ફ્રેન્ડ્સ બધું જ પાણી બળી ગયું છે અને એકદમ નીચેથી સરસ એવું ક્લિયર આવે છે। તો હવે આપણે વધારાનું જે 1/2 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરવાનું હતું એ હવે એડ કરી દઈશું 1/2 ટીસ્પૂન જેટલો ઇલાયચીનો પાવડર એડ કરી દઈશું થોડા પિસ્તા એડ કરી દઈશું અને થોડા હું ગાર્નિશ માટે બચાવીને રાખું છું અને આને આપણે ફરીથી 30 સેકન્ડ માટે હલાવીશું અને નીકાળી લઈશું। તો આને હું થોડું હલાવી લઉં। જુઓ ફ્રેન્ડ્સ તમે નજીકથી એનું ટેક્સચર જુઓ એકદમ સરસ સાઇની એવો હલવો થયો છે ઓછા ઘીમાં પણ ખૂબ સરસ અને સ્વાદિષ્ટ થશે એની ગેરંટી હું આપું છું એટલે ચોક્કસથી આપના ઘરે બનાવજો। 12-15 મિનિટમાં ફટાફટ બની જાય એવો છે અને બધાને ખૂબ જ ભાવશે અને સાથે ફરાળમાં પણ તમે ઉપયોગમાં લઈ શકો છો। તો હવે આપણે આને ગેસ બંધ કરી અને સર્વ કરીશું। તો તૈયાર છે આપણો આ 10-15 મિનિટમાં ફટાફટ એક જ વાસણમાં બની જાય એવો દૂધી અને લીલા નાળિયેરનો હલવો। ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આપના મિત્રો સાથે અચૂકથી શેર કરજો। આભાર મિત્રો।